હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે કન્જક્શન્સની અંદર રિલેટિવ પ્રોનાઉન આઈધર ઓર નીધર નોર, નોટ ઓનલી બોટ બટ ઓલ્સો બોથ એન્ડ જોઈ ગયા હતા. આજે આપણે એડજેક્ટિવ ક્લોઝની ચર્ચા કરીશું. મિત્રો, એડજેક્ટિવ ક્લોઝની અંદર જે પહેલો વર્ડ છે એડજેક્ટિવ, એટલે કે વિશેષણ. વિશેષણનો ઉપયોગ શું? તો કે નામના અર્થમાં વધારો કરવો. એક એક્ઝામ્પલ જોઈએ તો કે બોય છે એ એક નાઉન છે, મીન્સ નામ. હવે હું એવું બોલું છું કે અ ક્લેવર બોય, તો અહીંયા જે ક્લેવર છે એ બોય માટે યુઝ થયું, એટલે કે હોશિયાર છોકરો. તો છોકરો છે એ નામ છે, પણ કેવો છોકરો? તો કે હોશિયાર. તો આ હોશિયાર છે એ નામના અર્થમાં વધારો કર્યો, એટલે એ વિશેષણ બન્યું. અને એ વિશેષણને ઇંગ્લિશની અંદર આપણે એડજેક્ટિવ કહીએ છીએ. હવે બીજો વર્ડ જે છે ક્લોઝ, એટલે સમજો તમે કે બે વાક્યોનું એક મિશ્રણ, એને આપણે ક્લોઝ કહીએ. જેની અંદર એક મુખ્ય વાક્ય હોય અને બીજું છે એ ગૌણ વાક્ય હોય. આ જે ગૌણ વાક્ય છે એનું કાર્ય છે એ મુખ્ય વાક્યના કોઈ નામની અંદર વધારો કરવાનું હોય, એટલે એ એડજેક્ટિવ ક્લોઝ બને. તો હવે અહીંયા આપણે એડજેક્ટિવ ક્લોઝ છે એ કોને કહેવાય એ આપણે જોઈએ. તો કહે છે કે મુખ્ય વાક્યમાં આવતા નામ કે સર્વનામના અર્થમાં વધારો કરતું ઉપવાક્ય એટલે એડજેક્ટિવ ક્લોઝ કહેવાય છે. ફરી વખત મિત્રો, મુખ્ય વાક્યમાં આવતા નામ કે સર્વનામના અર્થમાં વધારો કરતું ઉપવાક્ય, એટલે કે જેને આપણે ગૌણ વાક્ય કહીએ, તો એને એડજેક્ટિવ ક્લોઝ કહેવાય છે. મિત્રો, યાદ રાખવા જેવી બાબત અહીંયા આ એડજેક્ટિવ ક્લોઝની અંદર, તો કહે છે કે એડજેક્ટિવ ક્લોઝ છે એ હુ, હુમ, વોટ, વાય, વેન, વેર સંયોજકથી જોડાય છે. મીન્સ કે આજે મુખ્ય વાક્યની વાત કરીએ તો એ મુખ્ય વાક્ય સાથે જે ઉપવાક્ય છે એ આ બધા જે અહીંયા કહેલા જે હુ, હુમ, વોટ, વાય, વેન, વેર, હાઉ, બરાબર, તો આ બધા સંયોજકથી જોડાતું હોય છે, ત્યારે એ એડજેક્ટિવ ક્લોઝ બનતું હોય છે. બીજી વાત છે, એડજેક્ટિવ ક્લોઝ જે નામના અર્થમાં વધારો કરતું હોય તે નામ સાથે વપરાય છે, બરાબર. તો દાખલા તરીકે અહીંયા આપણે વાત કરી હતી બોય, તો બોયની અંદર જો કોઈ આખું વાક્ય છે એ વધારો કરે ત્યારે એ બોયની પાછળ એ આખું ક્લોઝ છે એ વપરાતું હોય છે. તો હવે આપણે અહીંયા પર્ટિક્યુલર એ સંયોજક છે એની ઉપર જઈએ, તો અહીંયા પહેલું છે એ હુ, જેને આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામના ફંક્શન નીચે પણ એ આવરી લઈએ છીએ, કારણ કે એ ફંક્શન છે એ તમારા પાછળથી એ ભણવાનું આવશે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આ હું છે એ કઈ રીતે ઉપયોગ થાય છે તો એની વાત કરીએ, તો મુખ્ય વાક્યમાં આવતા વ્યક્તિવાચક નામના અર્થમાં વધારો કરે તો તે ઉપવાક્યમાં કર્તાના સ્થાને આવે. મિત્રો, આ સેન્ટેન્સ છે તમને વાંચવામાં ખબર નહીં પડી હોય, પણ એનો આપણે ઉપયોગ કેવી રીતે થાય અને એના દ્વારા આપણે એની સમજૂતી મેળવીએ, તો અહીંયા એક પહેલું સેન્ટેન્સ છે, નિલેશ ઇઝ માય ફ્રેન્ડ, નિલેશ મારો મિત્ર છે. હી હેઝ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન એક્ઝામ, તેણે એક્ઝામની અંદર પહેલો નંબર મેળવ્યો છે. તો હવે આ જે સેન્ટેન્સ છે એ કોઈક વ્યક્તિના અર્થમાં વધારો કરે છે. કોણે પહેલો નંબર છે એક્ઝામમાં મેળવેલો છે? તો કે મારો મિત્ર જે નિલેશ છે એણે, બરાબર. તો આ જે માય ફ્રેન્ડ છે એના અર્થમાં આ આખું વાક્ય વધારો કરે છે. તો એને છે એ આપણે હુથી જોડવાનું રહે છે, એટલે અહીંયા આખું વાક્ય બને નિલેશ ઇઝ માય ફ્રેન્ડ. હુ કયો? નિલેશ મારો મિત્ર છે. કયો? તો કે જેણે, હુ હેઝ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ
एग्जाम के जेने परीक्षा में सौथी पहलो नंबर मेळवेलो छे। तो आज वाक्य थयु एमाथी जे ही करता छे ए दूर थाय अने एनी जग्याए हु यूज थई जाय अने आखू वाक्य छे ए आ माय फ्रेंड मां वधारो करतू थई जाय। एटले अहींया तमने कहेवामां आव्युं छे કે મુખ્ય વાક્યમાં આવતા વ્યક્તિવાચક નામ। તો હવે અહીંયા મુખ્ય વાક્ય કયું થયું? તો જે તમને અહીંયા આ જે કલર યુઝ કરેલો છે એ બધી જ જગ્યાએ મુખ્ય વાક્ય હશે। હવે એ મુખ્ય વાક્યમાં નામ કયું આવ્યું છે વ્યક્તિવાચક? તો કે માય ફ્રેન્ડ। પણ કયો માય ફ્રેન્ડ? તો કે નિલેશ। હવે એના અર્થમાં વધારો કરે છે એટલે એને હુંથી જોડી દેવાનું, અને એ નામના અર્થમાં વધારો કરે તો તે ઉપવાક્યમાં કર્તાના સ્થાને આવે। કોણ કર્તાના સ્થાને આવે? તો કે હુ। એટલે અહીંયા કર્તાનું સ્થાન કોણ હતું? તો કે હીની જગ્યા કોણ લીધું? તો કે હુ। અને સીધું જ આ વાક્ય જોડાઈ ગયું। હવે મિત્રો આ બીજું સેન્ટેન્સ છે, મૃણાલ લીવ્સ ઇન અમદાવાદ। મૃણાલ છે અમદાવાદની અંદર રહે છે। He is a very clever engineer. તો હવે અહીંયા આજે he is a very clever engineer આ વાક્ય છે, એ ઉપવાક્ય છે, એ કોઈ નામના અર્થમાં વધારો કરે છે। કોના અર્થમાં વધારો કરે છે? એન્જિનિયર છે, ક્લેવર એન્જિનિયર એ કોણ છે? તો કે મૃણાલ। તો અહીંયા જે આખું આ વાક્ય છે એણે મૃણાલના અર્થમાં વધારો કર્યો। મૃણાલ છે એ વ્યક્તિવાચક નામ છે। તો અહીંયા આપણને શું કીધું? તો કે જે તે વ્યક્તિવાચક જે નામ હોય એની પાછળ એના અર્થમાં વધારો કરે ને એની સ્થાન એની પાછળ આવે। તો અહીંયા વાક્ય બન્યું મૃણાલ। પણ કયો મૃણાલ? તો કે હુ ઇઝ અ વેરી ક્લેવર એન્જિનિયર, કે જે એક હોશિયાર એન્જિનિયર છે એ ક્યાં રહે છે? તો કે લીવ્સ ઇન અમદાવાદ। તો અહીંયા જે રીતે નિલેશ ઇઝ માય ફ્રેન્ડ એ મુખ્ય વાક્ય હતું, એ જ રીતે મૃણાલ લીવ્સ ઇન અમદાવાદ એ આખું મુખ્ય વાક્ય છે। અને એમાં આ ગૌણ વાક્ય છે એડ થયું, કે જે ક્યાં એડ થયું? તો કે જે વ્યક્તિવાચક નામ કે જેના અર્થમાં આ વાક્ય વધારો કરે છે એની પાછળ એડ થયું। એટલે મૃણાલ હુ is a very clever engineer lives in Ahmedabad। આ વાક્ય છે મિત્રો એ સીધે સીધું બનશે નહીં, મૃણાલ lives in Ahmedabad who is a very clever engineer એવું બનશે નહીં। ફરજિયાત તમારે આ વાક્ય છે એ મૃણાલ પછી ઉપયોગ કરવો પડે। એટલે અહીંયા ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ છે, અ બોય વોઝ ગીવન અ પ્રાઇઝ બાય ધ પ્રિન્સિપાલ। એ છોકરાને પ્રિન્સિપલ દ્વારા ઇનામ આપવામાં આવ્યું। ડુ યુ નો ધેટ બોય? તો એ છોકરાને તમે ઓળખો છો? તો હવે આ વાક્ય છે એની પાછળ પ્રશ્નચિહ્ન છે, અને ખરેખર આ વાક્ય છે એ પ્રશ્ન વાક્ય છે। તો હંમેશા આ પ્રશ્ન વાક્ય એ શરૂઆતમાં આવશે, ડુ યુ નો ધ બોય, તમે એ છોકરાને જાણો, કયો છોકરો? તો કે જેને શું આપવામાં આવ્યું છે? તો કે પ્રાઇઝ આપવામાં આવ્યું છે પ્રિન્સિપાલ દ્વારા। તો આ બોયના અર્થમાં કયો છોકરો? તો આ બોયના અર્થમાં આ આખું વાક્ય છે એ વધારો કરે છે, એટલે એ ગૌણ વાક્ય થયું, ઉપવાક્ય થયું। હવે એ કોનાથી જોડાય? તો કે હુથી જોડાય। હુ વોઝ ગીવન અ પ્રાઇઝ બાય ધ પ્રિન્સિપાલ। તો આજે જેટલા પણ ગ્રીન કલરની અંદર જે અહીંયા સેન્ટેન્સ આપેલું છે એ ઉપવાક્ય છે મિત્રો, અને જ્યાં જ્યાં કન્જંક્શન છે એ યલો કલરની અંદર આપવામાં આવેલું છે, અને જે મુખ્ય વાક્ય છે એ કથઈ ટાઈપના કલરની અંદર તમને આપવામાં આવેલું છે। તો આ રીતે હુ છે એનાથી આ એડજેક્ટિવ ક્લોઝ બનતું હોય છે। તો મિત્રો આજે ફરીવાર તમને યાદ અપાવું કે આ એક ડિસ્ક્રાઇબિંગ પર્સન ટોપિક છે, એમાં પણ આ યુઝ થાય છે, જેમાં તમારે વાક્ય પણ બનાવવાના આવે, એટલે મીન્સ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર પણ આ ટોપિક છે એ પૂછવામાં આવે। પણ
એ વાક્ય બનાવવાની આપણે પાછળથી પાછા ચર્ચા કરી લેશું. અત્યારે આપણે આ કન્જક્શનનો ટોપિક ચર્ચા કરીએ છીએ, એટલે આપણે માત્ર વાક્યને જોડવા માટે જ વાત કરશું. નેક્સ્ટ છે હું. મિત્રો, આપણે જે હું જોયું તો એમાં હું એ કર્તા વિભક્તિ દર્શાવે છે, એટલે મીન્સ કે કર્તા તરીકે, એટલે કે ડુઅર જ્યારે હોય તો એ ડુઅરના અર્થમાં વધારો કરે છે. જ્યારે ખૂમ છે ને, એ જે કર્મ વિભક્તિ હોય તો એ કર્મ વિભક્તિના અર્થમાં વધારો કરતું હોય છે. તો અહીંયા ખૂમ છે કે જેનો મતલબ થાય કે જેને, બરાબર, ખૂનો મતલબ થતો હતો કે જે. હવે આ પણ એક ડિસ્ક્રાઇબિંગ પર્સન જ છે, આ પણ એક ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું જે ફંક્શન છે એમાં પણ હુમ છે એ આવે છે. તો આ હુમનો ઉપયોગ છે એ ક્યારે થાય? તો કે મુખ્ય વાક્યમાં આવતા વ્યક્તિવાચક નામના અર્થમાં વધારો કરે છે. એ પણ જે રીતે હું છે એ મુખ્ય વાક્યમાં આવતા જે વ્યક્તિવાચક નામ હોય તો એના જ અર્થમાં વધારો કરે છે. ફેર એટલો છે કે હું છે એ કર્તા વિભક્તિ માટે હોય છે, જ્યારે હુમ છે એ કર્મ વિભક્તિ માટે હોય છે. તો અહીંયા જોઈએ એક્ઝામ્પલ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, કાવ્યા ઇઝ અ ક્યુટ ગર્લ. કાવ્યા છે એ ક્યુટ ગર્લ છે. હર પેરેન્ટ્સ કોલ હર સ્વીટી, અને એના મમ્મી પપ્પા છે, માતા પિતા, એને સ્વીટી કહીને બોલાવે છે. તો અહીંયા કાવ્યા છે એ આ ક્રિયા કરતી નથી, કોલ હર સ્વીટી. એ કોણ કરે છે? તો કે પેરેન્ટ્સ. તો અહીંયા એ કાવ્યા છે એ ક્રિયા કરનાર વ્યક્તિ નથી, એટલે ડુઅર નથી. જો ડુઅર કરતું હોય કામ તો અહીંયા હુંથી વાક્ય બને, પણ એને બોલાવવામાં આવે છે. કોના દ્વારા? તો કે પેરેન્ટ્સ દ્વારા. હવે મિત્રો, અહીંયા આ વાક્ય છે એ કેવી રીતે જોડાય? તો એ અહીંયા જોયું તો કે કાવ્યા ઇઝ અ ક્યુટ ગર્લ. કાવ્યા છે એ ક્યુટ ગર્લ છે. કે જેને, જો અહીંયા કે જેને એવો મતલબ થયો, તો અહીંયા પણ એવો જ મતલબ થાય કે જેને. હર પેરેન્ટ્સ કોલ સ્વીટી, કે જેને તેના મમ્મી પપ્પા સ્વીટી કહીને બોલાવે છે. કોને કહીને બોલાવે છે? તો કે કાવ્યાને, બરાબર. તો આગળ વધીએ. હવે જુઓ મિત્રો, અહીંયા આજે કાવ્યા છે, કાવ્યા ઇઝ અ ક્યુટ ગર્લ, એ પાછો કથઈ કલરના કલરમાં આ આખું સેન્ટેન્સ છે. મુખ્ય વાક્ય છે કાવ્યા ઇઝ અ ક્યુટ ગર્લ, એ મુખ્ય વાક્ય થયું. હવે એના અર્થમાં, કાવ્યાના અર્થમાં વધારો કોણ કરે છે? તો કે આ જે બીજું વાક્ય જે છે, જે ગ્રીન કલરની અંદર અહીંયા આપવામાં આવેલું છે, તો કે અહીંયા ગ્રીન કલર છે એ અહીંયા થઈ ગયો છે, એટલે એ ગૌણ વાક્ય છે. હવે હુમ છે એ કન્જક્શન છે, એટલે હુમ છે એ યલો કલરમાં છે. એ જ રીતે બધી જ ત્રણે ત્રણ સેન્ટેન્સની અંદર તમને જોવા મળશે આ જ કલર. તો અહીંયા બીજું જે સેન્ટેન્સ છે, ગાંધીજી વોઝ અ ગ્રેટ મેન, ગાંધીજી એક મહાન વ્યક્તિ અથવા તો માણસ હતા. વી રિસ્પેક્ટ હિમ વેરી મચ. હવે અહીંયા રિસ્પેક્ટ આપવાનું કામ છે એ ગાંધીજી નથી કરતા, એટલે અહીંયા જે ગાંધીજી છે એના અર્થમાં જ આ વધારો કરે છે આ સેન્ટેન્સ, વી રિસ્પેક્ટ હિમ વેરી મચ. પણ એ ક્રિયા જે છે એ ગાંધીજી ખુદ કરતા નથી, માન આપવાની ક્રિયા છે એ ખુદ કરતા નથી, લોકો અથવા તો આપણે કરીએ છીએ, એટલે આને કર્મ વિભક્તિ કહેવાય. મિત્રો, હવે આ ગાંધીજીના અર્થમાં વધારો કરે છે. તો કે ગાંધીજી વોઝ અ ગ્રેટ મેન હુમ, કે જેને, પછી અહીંયા એઝ ઇટ ઇઝ આ વાક્ય છે એ જોડે જે હુમ વી રિસ્પેક્ટ વેરી મચ, કે જેને આપણે ખૂબ માન આપીએ છીએ. હવે ત્રીજું સેન્ટેન્સ જોઈએ તો, મિસિસ દેસાઈ ટીચિસ ઇંગ્લિશ. મિસિસ દેસાઈ ટીચિસ ઇંગ્લિશ, તો એ મિસ્ટર દેસાઈ છે એ અંગ્રેજી ભણાવે છે.
ધ ગવર્મેન્ટ અવોર્ડેડ હર, ગવર્મેન્ટ છે તેણીને અવોર્ડ આપવામાં આવેલો છે. કોને આપ્યો છે? તો કે ગવર્મેન્ટે. તો હવે આ જે વાક્ય છે એ ગૌણ વાક્ય છે, જે કોના અર્થમાં વધારો કરે છે? તો કે મિસિસ દેસાઈના. તો મિસિસ દેસાઈ, કયા મિસિસ દેસાઈ? તો કે હુમ ધ ગવર્મેન્ટ અવોર્ડેડ, બરાબર. પછી અહીંયા જે હર આપેલું છે એ નીકળી જાય, કારણ કે અહીંયા મિસિસ દેસાઈ ઓલરેડી આપેલું જ છે. એટલે મિસિસ દેસાઈ કે જેને સરકારે અવોર્ડ આપેલો હતો, એ ટીચીસ ઇંગ્લિશ, જે શું ભણાવે છે? તો કે અંગ્રેજી ભણાવે છે. તો અહીંયા આ જે મુખ્ય વાક્ય કયું થયું? તો કે મિસિસ દેસાઈ ટીચીસ ઇંગ્લિશ, આ મુખ્ય વાક્ય થયું. પણ અહીંયા જે વ્યક્તિવાચક નામ છે મિસિસ દેસાઈ, એના અર્થમાં વધારો કરે છે ધ ગવર્મેન્ટ અવોર્ડેડ હર. તો એ અહીંયા હુમથી જોડે જાય, કે જેને સરકારે અવોર્ડ આપ્યો, બરાબર. તો એ ટીચીસ ઇંગ્લિશ, એ અંગ્રેજી ભણાવે છે. તો આ રીતે હુમથી પણ વાક્ય બને છે.